बनासकांठा जिल्लाना धानेरा शहर में आवेल समृद्धि गौशाला खाते आज वृक्षारोपण कार्यक्रम योजायो हतो। आ कार्यक्रम में मात्र छोड़नी रोपणी नहीं पण छोड़ने उछेरवाना संकल्प साथे वृक्षारोपण करवामां आव्यो हतो। बनासकांठा जिल्लामां ऋतु प्रमाणे आबोहवामां अवारनवार फेरफारो थई रह्या छे। તેનું મુખ્ય કારણ એ છે કે જિલ્લામાં મોટા પાયે લીલા વૃક્ષોનું નિકાંદન થઈ રહ્યું છે અને તેના પરિણામ સ્વરૂપ જિલ્લાના હવામાનમાં ફેરફારો થતા ક્યારેક તાપમાનનો પારો 45ને પાર જાય છે તો ક્યારેક વરસાદી માહોલ સર્જાતો હોય છે અને ઓછો વરસાદ નોંધાતા જિલ્લામાં પાણીની સમસ્યાઓ પણ વર્તાવા લાગી છે, જેને લઈ વૃક્ષોની જાળવણી થાય અને વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે વર્ષ દરમિયાન સામાજિક સંસ્થાઓ વૃક્ષારોપણ માટે આગળ આવી રહી છે, ત્યારે ધાનેરા શહેરમાં આવેલી સમૃદ્ધિ ગૌશાળાને હરિયાળી બનાવવા માટે આજે ઉત્સાહપૂર્વક છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા શહેરની ધન કૃપા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। આજે સંતો મહંતોની હાજરીમાં સમૃદ્ધિ ગૌશાળાને સમૃદ્ધ બનાવવા માટે બાળ છોડની રોપણી કરાઈ હતી। આ સાથે આજે 33 કરોડ દેવી દેવતા સમી ગૌ માતાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ટેટોડા રાજારામ ગૌશાળાના મહંત રામરત્નજી મહારાજ, આચાર્ય મહામંડલેશ્વર જાનકીદાસ મહારાજ અને ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય નથાભાઈ પટેલ હાજર રહ્યા હતા, જે દરમિયાન 1000 વૃક્ષોની રોપણીના લક્ષ્યાંક સાથે આજે સમૃદ્ધિ ગૌશાળા ખાતે ભક્તિમય માહોલમાં મંત્રોચ્ચાર સાથે વૃક્ષ નારાયણની રોપણી થઈ હતી, જેમાં જાણીતા તબીબ ડૉક્ટર MS અગ્રવાલ તેમજ ડૉક્ટર યોગેશભાઈ શર્માએ હાજર રહ્યા હતા અને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો કેટલા જરૂરી છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી। ચિકિત્સાલયની અંદર ધનલક્ષ્મી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક યુવાન ટીમે જે કરવા જેવું કાર્ય છે, સુંદર મજાનું કાર્ય, એટલે કે વૃક્ષનો ઉછેર, વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, પણ સાથે સાથે એવો સંકલ્પ લીધો છે વૃક્ષારોપણ કર્યા પછી એનો ઉછેર થાય, એ વૃક્ષ મોટો થાય અને એનો જતનપૂર્વક એ બાંયધરી આ ટીમે આપી છે કે અમે આ વૃક્ષોને વૃક્ષારોપણ પૂરતો સીમિત નહીં રાખીએ પણ એનો ઉછેર પણ કરીશું ને એ વૃક્ષ મોટો થાય એવું અમે એનો જતન કરીશું। ટૂંકમાં એક જ વાત છે, અત્યારે ગ્લોબલ વોર્મિંગથી જો બચવું હોય તો આ વાતાવરણને શુદ્ધ કરવા માટે અને આ સૌથી મોટામાં મોટો એક જ રસ્તો છે કે વૃક્ષારોપણ કરો, વૃક્ષોને મોટા કરો અને વૃક્ષોનો જતન કરો। અસ્તુ, જય ગૌ માતા, જય ગોપાલ।